નવ ગુજરાત સમયના ફેસબુક પેજ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે રાજકોટ સૌરાષ્ટ્રનું મેડિકલ હબ તરીકે ધીરે ધીરે વિકસી રહ્યું છે ખાસ કરીને જ્યારે એઇમ્સ પણ હવે રાજકોટને મળી ચૂકી છે ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કહેવાય કે જે મુખ બાળકો જન્મજાત જે લોકોને બહેરાશની જે તકલીફ હોય છે તેની જે કોકલિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરવામાં આવતી આવતી હોય છે તે સર્જરી રાજકોટ ખાતે રાજકોટની જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં શરૂ થઈ ગઈ છે ત્યારે આપણી સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલના સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર મનીષ મહેતા આપણી સાથે છે તેમની પાસેથી આપણે આ તમામ વિગતો જાણીશું કે આ સર્જરી કઈ રીતે થતી હોય છે અને ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ આ સર્જરી અત્યારે ઉપલબ્ધ છે પ્લસ અત્યાર સુધીમાં રાજકોટ સિવિલ હોસ્પિટલે કેટલા પેશન્ટને એટલે કે કેટલા બાળકોને આ ટ્રીટમેન્ટ કરી છે તો આપણી સાથે ડૉક્ટર મનીષ મહેતા જોડાય છે તેમની પાસેથી જાણીશું સર અત્યાર સુધીમાં કેટલી સર્જરી થઈ અને કઈ રીતની આ સર્જરી હોય છે ખાસ કરીને આની લાક્ષણિકતા ટૂંકમાં કઈ રીતની હોય છે કોકલિયર ઇમ્પ્લાન્ટ સર્જરી એ ગુજરાતમાં ફક્ત પાંચ જ સેન્ટરમાં નિયમિત ધોરણે થતી સર્જરી છે કારણ કે એ સર્જરીમાં જે ઇમ્પ્લાન્ટ ફિટ કરવામાં આવે છે તે ઘણું જ કોસ્ટલી આવે છે મોંઘું આવે છે અને બીજી વસ્તુ કે આપણા દર્દીઓમાં તેમજ ઘણા અંશે ડૉક્ટરોમાં પણ આ બાબતનો જાણકારીનો અભાવ જોવા મળે છે એટલે સૌ પ્રથમ તો હું આ ઓપરેશન કોને લાભકારક છે તે જણાવીશ જ્યારે કોઈ પણ બાળકનો જન્મ થાય ત્યારે એને કોઈ કઈ જાતની બીમારીઓ નથી ને તે જોવામાં આવે છે તેમાં સાંભળવાની બીમારી નથી તેનું પણ આપણે ત્યાં ચેક ચેકઅપ છે તે નિયમિત ધોરણે થવું જોઈએ અને તે બાબતમાં અમે પીડીયુ હોસ્પિટલ રાજકોટ ખાતે તે નિયમિત ધોરણે ચેકઅપ થાય તેના માટેનું વોટરકેસ્ટિક એમિઝનનું મશીન તેમજ એ માટેનો મેનપાવર પણ અમે ઉપલબ્ધ કરાવી લીધેલ છે અને નજીકના ભવિષ્યમાં અહીં થતી તમામ ડિલિવરીમાં જન્મતા તમામ બાળકોનું એ નિયમિત ધોરણે ચેકઅપ કરવામાં આવશે ત્યારબાદ તે ચેકઅપમાં જે બાળકોને સાંભળવાની તકલીફમાં અમને કંઈ પણ ડાઉટ જણાય તો તેવા બાળકોને બેરા નામની તપાસ બે મહિના પછી કરવામાં આવે છે આ ઓપરેશન કોકલેર ઇમ્પ્લાન્ટ એક વખત જ્યારે કોઈ પણ બાળક જન્મથી બેરા સાથે જન્મ્યું હોય એવું નક્કી થાય ત્યારબાદ તેની કાર્યવાહી આગળ વધારવામાં આવે છે એટલે કે તેનો સીટી અને એમઆરઆઈ કરવામાં આવે છે ઓડિયોલોજીકલ પ્રોફાઇલમાં જ્યારે ટોટલ ડેફનેસ દેખાય અને મશીનથી પણ ફાયદો ન થાય એમ હોય તેવા બાળકોને સીટી એમઆરઆઈ કરી અંદર બીજી કોઈ પ્રકારની એનોમાલી નથી તે જોવામાં આવે છે જો કોઈ પ્રકારની એનોમાલી જોવા ન મળે તો એને સીટી એમઆરઆઈ તેમજ ઓડિયોલોજીકલ પ્રોફાઇલના બધા રિપોર્ટ સાથે ગાંધીનગરથી એ વ્યક્તિ માટેનું એનઓસી તેમજ એના માટેનું મશીન મેળવવામાં આવે છે અને તે દરમિયાનમાં એવા બાળકને વેક્સિન આપવામાં આવે છે જે ફક્ત કોકલેર ઇમ્પ્લાન્ટના બાળકને ખાસ કરીને આપવું પડતું હોય છે એ વેક્સિન અપાઈ જાય ત્યારબાદ ત્રણ અઠવાડિયે એ બાળકનું તે દરમિયાનમાં એનઓસી પણ આવી જાય મશીન આવી જાય વેક્સિનનો સમયગાળો પૂરો થાય એટલે આપણે એને ઓપરેશન માટે લઈ શકીએ છીએ સાહેબ અત્યાર સુધીમાં કેટલી સર્જરી આપણે રાજકોટ સિવિલ હોસ્પિટલે કરી છે કેટલા બાળકોની અને ખાસ કરીને કયા એજ એટલે કે કઈ ઉંમરથી બાળકમાં સર્જરી થઈ શકે અને કઈ ઉંમર સુધી આ સર્જરી થઈ શકે અત્યાર સુધીમાં આપણે પીડીઓ હોસ્પિટલ ઈએનટી વિભાગ ખાતે મેં ટોટલ ઓગણસી સર્જરીઓ આજની તારીખ સુધીમાં કરેલી છે અને આ બાબતની ટ્રેનિંગ મને બે હજાર સોળમાં સરકાર ગુજરાત સરકાર તરફથી આપવામાં આવેલી હતી અને ત્યારબાદ બે હજાર સોળ સત્તરથી અમે નિયમિત ધોરણે આ ઓપરેશનો અત્રેની પીડી હોસ્પિટલ ખાતે કરીએ છીએ ઓપરેશન પહેલાંની તપાસ બધી પૂરી થાય ત્યારબાદ પેશન્ટને ઓપરેશનમાં લઈ અને ઓપરેશન દરમિયાન એનામાં ઇમ્પ્લાન્ટ ફિટ કરવામાં આવે છે ત્યારબાદ તેને ટાંકા અને ઘા રૂજાઈ જાય ત્યારબાદ એ ઇમ્પ્લાન્ટને એક્ટિવેટ કરવામાં આવે છે એને ગાળો આશરે પંદર દિવસથી એક મહિનાનો હોય છે અને એ ઇમ્પ્લાન્ટ એક્ટિવેટ કર્યા બાદ એવા દર્દીઓને સ્પીચ થેરાપી આપવામાં આવે છે અને આ સ્પીચ થેરાપીનો પણ તમામ ખર્ચો આપણી ગુજરાત ગવર્મેન્ટ એક વર્ષ સુધી દરેક બાળકનો ઉપાડે છે સાહેબ તમે જે રીતે કીધું કે સ્પીચ થેરાપી પણ આની અંદર ને ક્યાંક મહત્ત્વનો ભાગ હોય છે તો એ કઈ રીતે શક્ય બને છે અને સ્પીચ થેરાપી કઈ રીતે એ મહત્ત્વનો ભાગ હોઈ શકે આ ઇમ્પ્લાન્ટ સર્જરી કોકલિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કર્યા બાદ ઇમ્પ્લાન્ટ સર્જરી કરવાથી આપણે દર્દીને સાંભળવાનું મશીન ફિટ કરીએ છીએ જેમ નાનું બાળક છે તે સાંભળે તો જ બોલે એટલે કે જે બાળક બોલતા નથી તેને સાંભળવામાં તકલીફ મોટે ભાગે જોવા મળે છે એને આપણે સાંભળતા કર્યા બાદ તેને ટ્રેન કરવા પડે છે સા બોલવા માટે અને એટલા માટે તેને સાવ નાનું બાળક જેમ બોલતું હોય એ જ રીતે આ ઓપરેશન પછી ફરીથી બોલતા શીખવવું પડે છે અને અત્રેની હોસ્પિટલ ખાતે નાનામાં નાના એક વર્ષથી સવા વર્ષ સુધીના બાળકનું ઓપરેશન અમે કરેલું છે અને બે વર્ષ સુધીમાં જો આ ઓપરેશન કરવામાં આવે તો મોટે સોએ સો ટકા નોર્મલ રિઝલ્ટ મળતું હોય છે બેથી છ વર્ષના બાળકને ઓપરેશન કરવાથી પણ રિઝલ્ટ મળે છે પરંતુ મેક્ઝિમમ રિઝલ્ટ બે વર્ષની ઉંમર સુધીમાં ઓપરેશન કરવામાં આવે તો મળતું હોય છે સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને આ જે પ્રકારનો એક રોગ કહી શકાય તો એ કઈ રીતે અને એના સિમ્ટમ્સ કઈ રીતે હોય સપોઝ કોઈ ઘરમાં નાનું બાળક જન્મે છે તો એ સિમ્ટમ્સ કઈ રીતે ખબર પડી શકે કે આ કોકલિયર સર્જરી ઇમ્પ્લાન્ટ સર્જરીની જરૂર છે અને કેવી રીતે એના લક્ષણ શું હોય સૌ નાનું બાળક હોય તો એનો પહેલો ડોક્ટર છે તે એની માં જ હોય છે તેમજ તેના નજીકના સગા સંબંધીઓએ તેઓને જ્યારે પણ એવું લાગે કે કોઈ મોટો અવાજ થાય કે પાછળથી બોલાવે અથવા તો બાળક છે તે બિલકુલ ધ્યાન આપતું નથી તેના ઉપરથી તેઓને ડાઉટ જાય તે ઉપરાંત ડૉક્ટર તરીકે અમને એના ઘણા પણ બધા ફેક્ટર હોય છે કે જેમ કે એકને એક સગા સંબંધીઓના અમુક કાસ્ટમાં મેરેજ એટલે કે લગ્ન સંબંધ બાંધવો તો એવા લગ્ન સંબંધ બાંધવાથી જીનેટિક મ્યુટેશનને કારણે એના એવા લોકોમાં આવા બાળકો એટલે કે બેરા મૂંગા બાળકો જન્મવાનું પ્રમાણ વધુ હોય છે તે ઉપરાંત જન્મ્યા બાદ બાળકનું રોવું નહીં એને સાયનોસિસ એટલે કે ભૂરું પડી જવું પેટીમાં રાખેલું હોય મગજનો તાવ આવેલો હોય તો આવું કોઈ પણ હોય અથવા માતાને પ્રેગ્નન્સી દરમિયાન કોઈ પ્રકારનો વાયરસ રોગ થયો હોય રૂબેલા હોય અથવા તો મેલેરિયાના કોઈ ઇન્જેક્શન કે કાંઈ આપેલા હોય તો આવા બાળકો આવા મધરને કુખે જન્મતા બાળકો તેમજ આવા બાળકો એને બેરામુંગા હોવાના ચાન્સીસ વધી જતા હોય છે આ સાહેબ સૌરાષ્ટ્રની અંદર રાજકોટ એક મેડિકલ હબ તરીકે અને સૌરાષ્ટ્રની કહેવાય કે સૌથી મોટી સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે છે તો આ જે કોકલિયર ઇમ્પ્લાન્ટ સર્જરી છે તેનાથી સૌરાષ્ટ્રના લોકોને કેટલો લાભ મળશે અથવા તો આની પહેલાં શું અન્ય શહેરોમાં એટલે કે અમદાવાદ છે મેટ્રો સિટીઝ તરફ રાજકોટથી જવું પડતું હતું એ એ વિષય ઉપર શું કહેશો આપણે રાજકોટ ખાતે આ સર્જરી ચાલુ થતાં રાજ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાંથી અત્રે પેશન્ટ આવતા હોય છે તેમજ આપણે તમામ જિલ્લાઓમાં એના સ્પીચ થેરાપી માટેના સેન્ટર પણ ગવર્મેન્ટ ઓફ ગુજરાતની મદદથી કાર્યાન્વિત કરેલા છે જેથી કરીને દર્દી ઓપરેશન બાદ પોતાના સિટીમાં જ સ્પીચ થેરાપી મેળવી શકે અને ઓપરેશન માટે તેઓને અમદાવાદ કે મુંબઈ જેવા મેટ્રો સિટી કે મોટા સિટીમાં હવે જવું પડતું નથી બીજી વાત એ સાહેબ કે જે રીતે તમે કીધું કે છ વર્ષ સુધી આ વધારે છ વર્ષ સુધીનું બાળક હોય ત્યારે વધારે સક્સેસફુલ થતું હોય છે તો જ્યારે છ વર્ષ પછી કોઈ આવું બાળક હોય તો તેમના માટે અત્યારે શું કોઈ પ્રક્રિયા ખરા કે ઓપરેશન ખરા કે જેની અંદર આ થઈ શકે કોકલીર ઇમ્પ્લાન્ટનું ઓપરેશન છે તે પોસ્ટ લિંગ્યુઅલ એટલે કે બોલતા શીખી ગયેલા વ્યક્તિને કોઈ પણ ઉંમરે કરી શકાય પરંતુ જો એને બોલતા ન આવડું હોય એટલે કે જન્મથી બેરા હોય બોલવાની ટ્રેનિંગ ન આપેલી હોય મશીનથી પણ સાંભળેલું ન હોય તો એવા બાળકને ત્યારબાદ કોઈ પ્રકારનું ઓપરેશન હાલની તારીખમાં ઉપલબ્ધ નથી તો આ હતા રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર મનીષ મહેતા તેમણે જણાવ્યું કે કઈ રીતે સૌરાષ્ટ્રનું હબ ગણાતું મેડિકલ હબ ગણાતું રાજકોટની સિવિલ હોસ્પિટલની અંદર જે કોકલિયર ઇમ્પ્લાન્ટ સર્જરી હતી તે શરૂ થઈ ચૂકી છે અને અત્યાર સુધીમાં ઓગણાસી જેવા જે બાળકો છે તેમને આ સર્જરીનો લાભ લઈ અને સક્સેસફુલી તેમના ઓપરેશન થયા છે તો રાજકોટ પણ ના જે કહેવાય કે બાળકોને આવી તકલીફ હોય અથવા સૌરાષ્ટ્રના બાળકોને જે આ તકલીફ છે તો જરૂર આ જે સુવિધા અને સારવાર જે શરૂ થઈ છે ક્યાંક ને ક્યાંક બાળકો અને પરિવાર માટે કહેવાય કે સારી સાબિત થશે તો જોતા રહો નવ ગુજરાત સમય રાજકોટ